શરૂઆત કરીએ તો રાજ્યની સરકારી હોસ્પિટલ આમ તો છાશવારે વિવાદમાં આવતી હોય છે, ત્યારે આ ક્રમને જાળવી રાખતા બનાસકાંઠાની સિવિલ હોસ્પિટલમાં પણ વિવાદ થયો છે. દાતાની સિવિલ હોસ્પિટલમાં અપૂરતી સારવારના આક્ષેપ થયા છે. સ્થાનિકો હોસ્પિટલમાં અપૂરતી સુવિધાને લીધે પરેશાન થયા છે. સ્થાનિકોનો દાવો છે કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પોતે ગાયનેક સર્જન હોવા છતાં ઓપરેશન નથી કરતા, જેના લીધે પ્રસૂતિ માટે આવતી મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડે છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ ડિલિવરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે. તો પ્રાથમિક સારવાર માટે દર્દીઓને રીફર થવાનું કહેવામાં આવે છે. સામાન્ય સુવિધાઓથી પણ બનાસકાંઠાના નાગરિકો વંચિત છે, ત્યારે રોષે ભરાયેલા લોકોએ એક અઠવાડિયામાં તમામ સુવિધાઓ પૂરી પાડવા માંગ કરી. એટલે લોકો હોય ડોક્ટર એવું સામાન્ય બીમારી છે તો રીફર કરી દે કે પાલનપુર જતા રહો. અને અમુક જગ્યાએ એવું બને કે પ્રાઇવેટ દવાખાને હોયથી એને મોકલી દે, એટલે આ લોકો કને ભાડું ભથ્થું કે આવું કોઈ વસ્તુ હતી નહીં અને ગરીબ પ્રજા હોય એટલે ખૂબ દુઃખી થાય. અમારા છેવાડાના ગામમાંથી આવતા વનબંધુઓ માટે કોઈ જાતની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી. જેવી કે ગાયનેક ડોક્ટર જે બિલકુલ હાજર રહેતા નથી, રજા પર ઉતરી જાય છે વારંવાર. રાત્રે ઓપીડી હોય અથવા ગાયનેક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય તો પાલનપુર રિફર કરી દેવાનું. નોર્મલ ડિલિવરી કરાવવાની એ નર્સિંગ સ્ટાફ અને અહીંયા રાખેલો સ્ટાફ જે કરતો હોય, જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સફાઈવાળા બેન હોય છે એ કરતા હોય છે. એના સિવાય ગાયનેક પેશન્ટ અહીં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ છે ગાયનેક, જે અહીંયા રાતના બી અમે ક્વાર્ટરમાં જઈને દેખેલો એક જાગૃત નાગરિક તરીકે તો બી હાજર નહોતા. બધા ક્વાર્ટરમાં રાતના ફરેલો, એક પણ ડોક્ટર હાજર નહોતા. એમ મોદી સાહેબ હતા, એ પોતે સુઈ ગયેલા હતા. એના સિવાય કોઈ ડોક્ટર હાજર હતા નહીં, એક નર્સિંગ સ્ટાફ હતો. ગ્રામજનોની અંદર કાલે સોશિયલ મીડિયામાં એવો મેસેજ કરતો હતો કે અહીંયા કોઈ દરેક જાતની કામગીરી થતી નથી અને એ રિલેટેડ અહીંયા કંઈક તાળાબંધીનો એવો પ્રોગ્રામ કરવાનો હતો. એ રિલેટેડ અમે અહીંયા અત્યારે એમને બધા આગેવાનો અને બધા રજૂઆત કરવા આવ્યા કે અહીંયા કંઈ કોઈ કામ જેટલી કામગીરી થતી નથી. એટલે મેં એમને જણાવ્યું કે આ સીએસસી એ 24/7 ચાલુ કન્ડિશનમાં જ છે અને અહીંયા બધી જ પ્રકારની સુવિધાઓ, બધી જ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે. દરેક ડિપાર્ટમેન્ટની ગાયનેક, ઓર્થોપેડિક, ઓપ્થેલ્મિક, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ બધું જ કાર્યરત છે અને બધા અને સ્પેશિયાલિટી અમારા ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે, ક્રાઇટેરિયા પ્રમાણે જેટલી કામગીરી સીએસસી લેવલે કરવાની હોય એટલી સંતોષપૂર્ણ રીતે થાય છે. એટલે અમને કઈ રીતની આ વસ્તુ કીધી છે એ કંઈ ખ્યાલ આવતો નથી. અમારા સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે. અક્ષય, જણાવશો કે સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં વિવાદ થયો છે, શું છે આ સમગ્ર મામલો? ચોક્કસ, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનો દાંતા ગામ છે, જ્યાં રેફરલ હોસ્પિટલ આવેલી છે. એ રેફરલ હોસ્પિટલમાં કોઈ પણ જાતની જે હોસ્પિટલ સુવિધા હોય છે એનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને જે અહીંના ગ્રામજનો છે તેઓ આજે વિરોધ દર્શાવ્યો હતો અને તાળાબંધી કરવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આમ કહી શકાય કે ગાયનિકની તકલીફ હોય કે હોસ્પિટલની અંદર ઓર્થોપેડિકની તકલીફ હોય, દરેક તકલીફ દરેક રોગ માટે તે લોકો જે છે પારંપરિક રેફર કરતા હોય છે. જેને લઈને જે છે અહીંની જે પ્રજા છે એ ત્રાહીમાં ભોગાતી ગઈ છે. દાંતા તાલુકો જે છે અંતરીય આદિવાસી વિસ્તાર છે અને આ આદિવાસી ગરીબ પ્રજા પાસે એટલા પૈસા હોતા નથી, જેને લઈને જે છે તેઓ સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે, પરંતુ સરકારી હોસ્પિટલમાં તેમને કોઈ પણ જાતની સુવિધા મળતી નથી અને તેમને સીધો પાલનપુર રસ્તો બતાવવામાં આવે છે. આજના દિવસની વાત કરી, આજે બીટીવીની ટીમ જયારે હોસ્પિટલની મુલાકાત ગઈ હતી ત્યારે એક જે દર્દી હતી એમને જોવા મળ્યા હતા, જેમનું 13 દિવસ અગાઉ જે છે પગનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ડોક્ટરે માત્ર ને માત્ર 2 વખત જે છે એ દર્દીની વિઝિટ કરી છે, તે દર્દી જણાવ્યું હતું અને ત્યારબાદ જે છે ડોક્ટરે તેમને પોતાનું મોં પણ નથી બતાવ્યું. યાત્રાના અંબાજીથી 20 કિલોમીટર જે છે આ દાંતા તાલુકાનું હોસ્પિટલ છે, દાંતા તાલુકો છે, તેમ છતાં આટલા મોટા યાત્રાધામની બાજુમાં આ રીતની હોસ્પિટલ હોય તો અહીંયા જે છે યાત્રિકો જયારે અંબાજી આવતા હોય છે ને ત્યારે યાત્રિકને પણ કોઈ જાતની તકલીફ થાય તો તે માટે પણ આજે હોસ્પિટલો છે તે કોઈ પણ સેવા આપી શકે તેમ શક્ય નથી. જી વિરલ. જી બિલકુલ અક્ષય, આભાર.